हेलो स्टूडेंट्स, निरंजन स्कूल ने डीएलएस सिस्टम में तुम्हारू स्वागत है। आपणे धोरण 7 प्रथम सत्र की परीक्षा पास कर्या बाद हवे आपणे सत्र 2 की शुरुआत करवानी छे, बराबर। हवे सत्र 2 की शुरुआत में आपणे आ एक बुक स्कूले थी कलेक्ट करवानी हती, बराबर। आशा राखू छू के बधा विद्यार्थीओए शाळाएथी आ बुक मेळवी लीधेली हशे, छतां पण कोई बाकी छे तो शाळाए आवीने बुक लई जाय अने एप्लिकेशन पण इंस्टॉल करावी छे। चलो तो आपणे हवे जोईए बीजा सेमेस्टरना आपणा विषयो। तो जो आपणने बुक में आपेला छे विज्ञान, सामाजिक विज्ञान, गणित, गुजराती, हिंदी, अंग्रेजी अने संस्कृत, आ बधा विषय आपणने आ बुक में आपेला छे। हवे आपणे आमां गुजराती विषयनी शरूआत करवानी रहेशे। गुजराती विषयमां पाठ 10 अखबारी नोंध जे पेज नंबर 42 पर आवेल छे। हवे आपणे खास ध्यान राखशुं के ज्यारे लखवानी शरूआत करीए ત્યારે પેજ નંબર આડાવડા ન થાય કે વિષય પણ આડાવડા થાય નહીં, બરાબર। તો પેજ નંબર 42 વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ। તો ચલો આપણે પાઠ 10 શરૂ કરીએ। હવે પાઠ 10 તમે લખવાનો શરૂ કરો એ પહેલાં જે આપણે સ્કૂલમાંથી એપ્લિકેશન આપવામાં આવી છે એમાંથી તમે પાઠ આખો સમજી લેશો, બરાબર ને। ત્યારબાદ જ પાઠ લખવાની શરૂઆત કરશો। ચલો આપણે આવી ગયા વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ અને પેજ નંબર 42। દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખશે, પેજ નંબર 42 પર લખવાનું રહેશે। ચલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ। પહેલા પ્રશ્નમાં આપણને આપેલું છે અખબારી નોંધના લેખક કોણ છે। આપણને જે પાઠ આપેલો છે એના લેખક કોણ છે, તો જો અહીંયા જવાબ આપેલો જ છે આપણને, શું છે, ડૉક્ટર ચંદ્રકાંત મહેતા। તો આપણે જોઈએ ઓપ્શનમાં ક્યાંય આપેલું છે, પહેલું જ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા, તો આપણો જવાબ થશે એ। દરેક વિદ્યાર્થી આપેલી બુકમાં બ્લુ પેનથી લખશે કોઈ પણ ભૂલ કર્યા વગર। પછી છે અખબાર શબ્દ મૂળ ખાલી જગ્યા ભાષાનો છે। હવે આપણે પાઠ જોયો એમાં આપણને વાંચવામાં આવ્યું હતું કે અખબારી શબ્દ મૂળ અરબી ભાષાનો છે, બરાબર। તો આપણે ખાલી જગ્યામાં લખશું અરબી। ત્યારબાદ છે અખબાર શબ્દ ખબર શબ્દનું બહુવચનનું રૂપ છે, તો એમાં જવાબ આવશે સાચું। અખબાર જોશું કે છે કે ખબર, જે આપણને જાણકારી છે એનું બહુવચન છે। તો આપણે જોયું છે કે ન્યૂઝપેપર છે તેમાં ઘણી બધી ખબરો આપવામાં આપેલ છે, તો શું થઈ ગયું, એનું બહુવચન થઈ ગયું, બરાબર ને। પછી છે અખબાર એટલે સમાચાર પત્ર, સાચું કે ખોટું, તો સાચી જ વાત છે, અખબારને આપણે સમાચાર પત્ર અથવા તો ન્યૂઝપેપર પણ કહી શકીએ છીએ। તો આપણે ચોથાના જવાબના બોક્સમાં કરશું સાચું। પછી આપેલું છે અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ વપરાય છે, તો આપણે બધા ન્યૂઝ ચેનલ જોઈએ જ છીએ, બરાબર ને। તો શું આવશે, ઓપ્શન જોઈએ આપણે, એ ન્યૂઝ, બી ઇમ્પોર્ટન્ટ, સી સ્પીડ ન્યૂઝ કે ડી ઇન્ફોર્મેશન। તો આપણો જવાબ શું થશે, ન્યૂઝ, આપણે બોક્સમાં લખીશું એ। કોઈ પણ ભૂલ વગર વ્યવસ્થિત લખવાનું રહેશે, બરાબર ને। પછી જોઈએ સમાચાર પત્રો દ્વારા માણસની ખાલી જગ્યા સંતોષાય છે, તો શું આવશે જવાબમાં, જિજ્ઞાસા કે આતુરતા। તો આપણે પાઠમાં વાંચ્યું તો એવી રીતે શું આવશે જવાબ, જિજ્ઞાસા। ચલો પછી છે અખબારો સમાજ પ્રત્યે પોતાનો ધર્મ કઈ રીતે અદા કરે છે, તો ચલો આપણે એનો જવાબ લખીએ, અખબારો સમાજ પ્રત્યે પોતાનો ધર્મ કઈ રીતે અદા કરે છે, તો એમાં લખીએ માણસ જેમ સમાચારો જાણવા ઉત્સુક હોય છે તેમ પોતાની સંસ્થાના સમાચાર અન્યને, એટલે કે કોઈ બીજી વ્યક્તિને, બરાબર ને, અન્યને જણાવવામાં આનંદ પ્રાપ્ત કરે છે। અખબારો એટલે કે ન્યૂઝપેપર, બરાબર, અખબારો આવા સમાચાર
विनामूल्ये छापीने, विनामूल्ये एटले के कोईपण प्रकारनो मूल्य एटले के रकम लीधा वगर, विनामूल्ये छापीने समाज प्रत्ये पोतानो जो न समाय तो यहाँ नीचे आपेली जो थोड़ीक लाइन छे तेमा समाड़ी देजो बराबर। समाज प्रत्ये पोतानो धर्म अदा करे छे एटले शुं के रजू करे छे बराबर। हवे जो आपणे पोते ज छीए, दसमामां सारा पर्सेंटेज आव्या तो आपणा मम्मी પપ્પાને આપણા માટે હરખ હોય બરાબર ને, એટલે એ પોતાના જે આનંદની વાત છે તે બધાને જણાવવા ઈચ્છતા હોય તો શું કરતા હોય, ન્યૂઝપેપરમાં દેતા હોય બરાબર ને। આપણે જોઈએ ધોરણ 10-12ના રિઝલ્ટ આવતા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોટા આવતા હોય કે એને આટલા પર્સન્ટેજ આવ્યા અને આટલા પર્સન્ટેજ આવ્યા, તો જે પોતાની આનંદની વાત છે તે બીજાને જણાવવા ઈચ્છે છે તો શેના દ્વારા જણાવી, અને ન્યૂઝપેપર દ્વારા બરાબર। તો જે ન્યૂઝપેપરવાળા છે એ આવા સમાચાર, એવા આનંદના સમાચાર છે તે વિનામૂલ્ય એટલે કે કોઈ પણ પ્રકારની રકમ લીધા વગર છાપી અને સમાજમાં પોતાનો ધર્મ છે એ બજાવે છે। ચલો આપણે ખાલી જગ્યા જોઈએ। સમાચાર નોંધને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો બે ઓપ્શન આપ્યા છે આપણને, પ્રેસ નોટ કે ન્યૂઝ નોટ। તો આપણો જવાબ થશે પ્રેસ નોટ। પછી પ્રશ્ન આપેલો છે, અખબારી નોંધની કોલમમાં કયા કયા વિષય સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે। તો આપણે જવાબ જોઈએ, અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ, એટલે કે આ દરેક આવી દરેક વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે। હવે આપણે ન્યૂઝપેપર વાંચ્યું એટલે આપણને ખ્યાલ હોય કે જો એમાં શું હોય, સામાજિક, કોઈએ સામાજિક કાર્ય કર્યું છે તો એની પણ નાની એવી નોંધ આપેલી હોય। પછી શૈક્ષણિક બાબતે કોઈ વિદ્યાર્થી આગળ એવો છે તો એની પણ એમાં નોંધ આપેલી હોય છે। ઉત્સવ ઉજવણીઓ, આપણો જે દેશ છે એમાં જુદા જુદા રાજ્યો છે અને જુદા જુદા રાજ્યોની અંદર જુદા જુદા જિલ્લાઓ છે અને દરેક જિલ્લામાં ઘણી બધી ઉજવણીઓ થતી હોય છે બરાબર, તો એ ઉજવણીઓ પણ આપણે ન્યૂઝપેપરમાં એના વિશે માહિતી મેળવીએ છીએ। પછી છે ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, કોઈ ધર્મને લગતું, ધારો કે મંદિરનું નિર્માણ કાર્ય ચાલે છે તો કેવી કે થઈ વાત કહેવાય કે ધાર્મિક બાબત કહેવાય, તો એ પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈ શકીએ છીએ। પછી છે વ્યાખ્યાન એટલે કે કોઈ કથા સપ્તાહ થઈ છે અથવા તો કોઈ મોટા ગુરુજી છે એ પોતાનું ભાષણ આપવાના છે તો એ વ્યાખ્યાન થઈ ગયું, તો એના માટે પણ આપણે ન્યૂઝપેપરમાં નોંધ જોઈ હોય, સમય લેખો હોય, સ્થળ લેખું હોય બરાબર। પછી છે ઇનામ વિતરણ છે, કોઈ હવે શાળા છે તો એણે શું કર્યું, ઇનામ વિતરણ કર્યું કે એની શાળાના જે વિદ્યાર્થીઓ છે જે સારા માર્ક્સ લાવ્યા છે એને ઇનામ આપવાના છે, તો એના વિશે માહિતી પણ આપેલી હોય છે। પછી શુભેચ્છાઓ, કોઈ 10મા ધોરણ 12મા ધોરણમાં સારા ટકા લાવ્યા છે તો એના માતા પિતા તરફથી શુભેચ્છા માટે એ લોકો ન્યૂઝ અપાવે છે બરાબર ને। તો આવી દરેક બાબત સંક્ષિપ્ત એટલે ટૂંકાણમાં, વધારે ઊંડાણમાં નહીં પણ ટૂંકાણમાં એની નોંધ આપવામાં આવે છે। પછી છે સમાચાર પત્રોમાં બેસણાની નોંધ છાપવામાં આવતી નથી, સાચું કે ખોટું? તો આપણે જોયું હોય છે કે ન્યૂઝપેપરમાં બેસણા એટલે કે કોઈ ગુજરી ગયું છે, કોઈ અવસાન પામ્યું છે તો તેના વિશેની નોંધ પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, તો આમાં શું આવશે જવાબમાં, ખોટું। પછી છે અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રીને ખાલી જગ્યા મોકલવો જરૂરી છે, તો તંત્રીને શું મોકલવાનું હોય, વિનંતી પત્ર કે આજીજી પત્ર? તો આપણો જવાબ શું થશે, વિનંતી પત્ર। પછી પ્રશ્ન છે સમાચાર પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? હવે તમારે સમાચાર દેવા છે અને વિનંતી પત્ર કરવાનો છે એના જે લેખક છે એને, તો આપણે શું કરશું, એમાં કઈ કઈ બાબતો લેશું એના વિશે અહીંયા જોઈએ। સમાચાર પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે। પહેલું છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું, હવે તમે કોણ છો, તમારું નામ સરનામું કંઈક તો એ લોકોને જણાવવું પડે, તો જે વ્યક્તિ મોકલે છે તે સંસ્થા અથવા તો વ્યક્તિ એનું નામ અને સરનામું। સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, કે તમે અમને જે માહિતી આપી છે આ માહિતી અમારે ક્યાંથી પ્રકાશિત કરવાની છે બરાબર, એટલે એની તારીખ પણ આપવી જરૂરી છે। પછી છે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, જો આપણે અહીંયા ઉપર જુદા જુદા વિભાગ જોયા હતા બરાબર ને, આ બધી જુદા જુદા વિભાગ જોયા તો આમાંથી કઈ વિભાગમાં આપણે સમાચાર આપવાના છે
તેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. પછી છે જે તે સમાચાર વિશે પુરાવાના કાગળ. પુરાવાના કાગળ એટલે કે કંઈક સાબિતી તો જોઈએ ને, કોઈ અવસાન પામ્યું છે બરાબર, તો અવસાન પામ્યું છે એની નોંધ આપવી છે તો આપણે પહેલાં અવસાનનું પ્રમાણપત્ર પણ એને રજૂ કરવું પડે કે હા ખરેખર આવી ઘટના બની ગઈ છે. પછી છે મોકલનારની સહી, જેણે આ પત્ર મોકલ્યો છે એણે પોતાની સહી કરીને પણ મોકલવી પડે. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. હવે પહેલાં આપણે હેડિંગ આપી દીધું કે અમારે આ વિષયની હેડિંગ આપી અને સમાચાર અપાવે છે, પણ એને એને લગતી કઈ વિગત છે એ પણ આપણે લખીને આપવી પડે. માત્ર હેડિંગથી લોકો કાર્ય કરી શકે નહીં. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું દર્શાવવું જરૂરી છે. તો આપણે ઉપર જ જોયું હતું કે સંસ્થાનું સરનામું દર્શાવવું જરૂરી છે કે નહીં. તો જો આપણે અહીંયા જોયું હતું કે સંસ્થાનું શું દર્શાવવાનું છે, નામ અને સરનામું બંને વસ્તુ હોવી જોઈએ. અને આપણે ખરાખોટામાં શું કીધું, ખાલી સંસ્થાનું નામ દર્શાવવું જરૂરી, તો એ બાબત સાચી કહેવાય નહીં. શું નામ અને સરનામું બંને બાબત દર્શાવવાની છે, તો આનો જવાબ શું થશે, આપણો ખોટો બરાબર. પછી જોઈએ અખબારી નોંધમાં કયા કયા મુખ્ય શીર્ષકો આવરી લેવાયા છે. તો પહેલું જોઈએ અખબારી નોંધમાં આ શીર્ષકો આવરી લેવાયા છે. તો એમાં જોઈએ પહેલું સાહિત્યિક, એટલે સાહિત્ય એટલે કે જે લેખન બાબત છે બરાબર, એના વિશે. પછી ઇનામ વિતરણ, જે આપણે ઉપર વાત કરી કે શાળા દ્વારા ઇનામ વિતરણ થતું હોય, પછી કોઈ જ્ઞાતિ દ્વારા ઇનામ વિતરણ થતું હોય, તો આ બાબત છે તે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. વ્યાખ્યાન, એ પણ મેં તમને કીધું કે કોઈ ધાર્મિક વ્યક્તિ છે તે પોતાનું જ્ઞાન બતાવવા માગે છે, બધાને જ્ઞાનનો લાભ આપવા માગે છે, તો તે વ્યાખ્યાન આપે, તો એ પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. ધાર્મિક સમાચાર નોંધ, ધાર્મિક સમાચાર નોંધ શું થાય, મેં કીધું હતું કે કોઈ મંદિર બાબત છે, કોઈ ધર્મના વ્યક્તિ બાબત છે, તો એની બાબતની નોંધ છે તે ધાર્મિક સમાચાર નોંધમાં આપણે જોઈએ છીએ. પછી છે અવસાન અને બેસણું. મેં પહેલાં આપણે આગળ વાત કરી એવી રીતે કે કોઈ અવસાન પામ્યું છે અથવા તો તેનું બેસણું રાખવામાં આવ્યું છે, તો કઈ તારીખે, કયા દિવસે, કઈ જગ્યાએ, આ બધી બાબત આપણે ન્યૂઝપેપરમાં જોઈ શકીએ છીએ. પછી છે સર્વધર્મ સભા. સર્વધર્મ સભા એટલે કે કોઈ કોઈ એક સમાજના લોકો ભેગા થઈને કોઈ સભા કરતા હોય, બધા ધર્મના લોકો ભેગા થઈને સભા કરતા હોય, એમાં જ્ઞાન આપતા હોય, તો આવી જે સભા છે કઈ જગ્યાએ એ રાખવામાં આવી છે, એનો સમય શું છે, તો એ પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. વિવિધ સમાચાર વગેરે, આના સિવાય ઘણી બધી જે બીજી બાબતો છે એના સમાચાર પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈ શકીએ છીએ. પછી છે અખબારો ધાર્મિક સમાચાર નોંધ છાપતા નથી. હજી જો આપણે અહીંયા જોઈએ જ રહ્યા કે ધાર્મિક સમાચાર નોંધ એટલે અખબારો ધાર્મિક સમાચાર નોંધ છાપે જ છે, તો એમાં કાંઈ ખોટું આવશે નહીં. આપણે શું કીધું, છાપતા નથી એટલે શું થશે, ખોટું, તે લોકો છાપે જ છે એટલે આપણો જવાબ શું થશે, ખોટું. પછી છે અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે. ચલો આપણે એનો જવાબ જોઈએ. અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના 5 W. W ઉપરથી શું કહેવા માગે છે આપણે જોઈએ. જો પહેલું શું, તો શું ને ઇંગ્લિશમાં શું કહેવાય, વોટ, WHAT, તો એનો પહેલો અક્ષર શું છે, W, એટલે આ પહેલો W થયું શું, વોટ એટલે શું. પછી છે ક્યાં, તો ક્યાંનું ઇંગ્લિશ શું થાય, WHERE, વેર બરાબર ને, વેર એટલે ક્યાં, તો આ બીજો W થયું. જો ઘટના શું બની છે એના વિશે જણાવવું પડે. પછી છે ક્યાં, તો ઘટના ક્યાં બની છે તે પણ જણાવવું પડે. પછી ત્રીજું છે ક્યારે, WHEN, એનો પણ શરૂઆત ક્યાંથી થાય, W થી જ થાય બરાબર ને, તો ક્યારે, ઘટના ક્યારે બની છે એનો સમય દર્શાવવો પડે, તો એ ક્યારે. પછી છે શા માટે, વાય, કોઈ ધર્મસભા રાખવામાં આવી છે અથવા તો કોઈ ઇનામ વિતરણ રાખવામાં આવ્યું છે, તો શા માટે રાખવામાં આવ્યું છે, એ પણ આપણે જણાવવું પડે. પછી છે કોણે, અથવા તો કોની સાથે બનાવ બન્યો છે. આપણે ન્યૂઝપેપરમાં એક્સિડન્ટના પણ સમાચાર સાંભળીએ છીએ બરાબર ને, તો એમાં કોની સાથે ઘટના બની છે એટલે કે હું, તો એ પણ આપણને ન્યૂઝપેપરમાં જાણવા મળે છે. તો આ બધી વસ્તુ છે જે દરેક બાબત છે તે W થી શરૂ થાય છે, એટલે આપણને કીધું છે કે 5 W. તો પહેલું વોટ, બીજું વેર, ત્રીજું વેન, ચોથું વાય અને પાંચમું વુ. આ દરેક પ્રશ્નના જવાબ આપીએ ત્યારે આપણે એક ન્યૂઝપેપરની નોટ બને છે. ચલો આજે આપણે પેજ નંબર 42 સુધી કમ્પ્લીટ કર્યો, આવતીકાલે પછીનું પેજ નંબર કરશું. એ પહેલાં દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખે કે બુકમાં સારા અક્ષરે ચેકચાક વગર લખવાનું છે,
અને જે વિદ્યાર્થીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની બાકી છે તે શાળાએ આવીને ઇન્સ્ટોલ કરાવી જાય અને રજીસ્ટ્રેશન કરાવી જાય. અસ્તુ.